દ્વારા આવેદન પત્ર આપવા મળશે. એ બારામાં આપ શું કહેવા માંગો? હા, એસસી એસટી ઓબીસીની મહિલાઓને માટે 1-8-18 કાયદો મહાઘાતક છે. જ્યારે આ સરકાર મહિલા બચાવો, મહિલા પઢાવો અભિયાન શરૂ કરે છે ત્યારે આપણા દેશની તમામ, ગુજરાતની તમામ મહિલાઓને જે એક સરખા સમાન હકે મહિલા અનામતનો લાભ મળવો જોઈએ એ આ સરકાર ધરમૂળથી નાશ કરી રહી છે. અને એના માટે આજે ઓબીસી એકતા મંચે જે આવેદનપત્ર આપ્યું છે, સભ્યો આ બધા લોકોને વિશ્વાસમાં લઈ સરકાર સામે કોઈ નક્કર આયોજન થાય, નાના નિર્ણય પર એમને ફેરફાર કરવો પડે એવું આયોજન કરવામાં આવશે. અને આપની સાથે જે અન્યાય થઈ રહ્યો છે, કઈ પ્રકારનો અન્યાય છે? સરકારે આ 1-8-2018 છે કાળો કાયદો નામનો ઠરાવ પસાર કર્યો છે, એના લીધે અમને ઓબીસી એસસી અને એસટી મહિલાઓને અન્યાય થઈ રહ્યો છે. અને એના માટે ન્યાય માગવા માટે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ઓડી સમાજ દ્વારા પણ સમગ્ર ઓબીસી અને એસટી એસસી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું છે. ગુજરાત અનામત આંદોલન બચાવ ક્રાંતિ સમિતિની ગઠન થઈ હતી 2018ની ઓગસ્ટની 1 તારીખે. સરકારે ચૂપચાપ ઓબીસી એસટી એસસી સમાજને અસ્તિત્વ નાબૂદ કરવાનું એક ષડયંત્ર રચ્યું હતું. અને અમારા ઓબીસી એસટી સમાજના હક અને અધિકાર, ખાસ કરીને જે દીકરીઓ આજે 54 દિવસથી ગાંધીનગર ખાતે બેઠી છે અને તેમાં 5-6 દીકરીઓ તો છેલ્લા 6-7 દિવસથી અનશન પર બેઠી છે, છતાં પણ આ સરકારની ઊંઘ ઉડતી નથી. એટલે દરેક સમાજ બધા ભેગા થઈ સમાજની દીકરીઓ માટે, સમાજના ભવિષ્ય માટે અને સમાજને એમનો હક અને અધિકાર મળે એ માટે અમે ઊંઘથી સરકારને જગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે. અને આપ સૌ અમારો સંદેશો સરકાર અને પ્રજા સુધી પહોંચાડી અને અમને સાથ સહકાર મળે એ માટે આભારી બનશું. સાહેબ, ખાસ કરીને ઓબીસી એસસી એસટીમાં જેટલા ધારાસભ્યો બેઠા છે, જ્યાં ધારાસભ્ય સમાજ અને ઓબીસીના ધારાસભ્યોની એમની અંદરની લાગણી છે કે આ જીઆર રદ થવો જોઈએ. ઓકે.